મને છોકરાએ પૂછ્યું તું, મહારાજ સાહેબ બે જણને મેરેજ થાય છે તો એ ગયા જન્મની અંદર એમનો કઈ સંબંધ હશે? તો આભવમાં એક બે જણ ભેગા થાય, દુનિયામાં હજારો લાખો છોકરા છોકરીઓ હોય પણ બે જણ જ કેમ ભેગા થાય છે, એની સાથે ત્રીજું કેમ નથી આવતું, આ જ બે કેમ? મેં કહ્યું, ભાઈ અમે નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, અમને આવી બધી ખબર ના પડે, છતાં તું કહે છે તો સોચીને જવાબ આપું. બીજા દિવસે મારે પૂછવા આવ્યો તો મેં કોકને પૂછી રાખ્યું હતું, એને મને એક સરસ વાત કરી, મહારાજ સાહેબ ગયા જન્મની ફાઇટિંગ જેની અધૂરી રહી ગઈ હોય ને એ આ જન્મમાં બે ભેગા થતા હોય છે, અધૂરી ફાઇટિંગ પૂરી કરવા માટે. યાદ રાખજો, પ્રેમ પણ ભેગું કરાવે છે અને વેર પણ ભેગા કરાવે છે. ગયા જન્મનો પ્રેમ આ જન્મની અંદર મિલન કરાવે છે, એમ ગયા જન્મનો વેર પણ આ જન્મની અંદર ભેગા કરાવે છે. કમઠ અને મરુભૂતિના વેર છે. આ ભવની અંદર સિંહ ભરીને કમઠ બરાબર એક પર્વત પાસે આવીને ઉભો છે અને જાણે ગંધ આવી ગઈ છે કે મારો વૈરી ઉપર સાધના કરી રહ્યો છે. સિંહ ઉપર ચડ્યો છે, ઝાડની નીચે સુવર્ણ બાહુ ચક્રવર્તી કાયોસ્થ ધ્યાનમાં છે, આંખો બંધ છે, ઝાડના ઠૂઠાની જેમ સ્થિર છે. ખુદને પણ ખ્યાલ નથી કે મારી સામે સિંહ આવીને ઉભો છે અને સિંહ બરાબર નિશાન તાક્યું. આજ મારો વૈરી છે, બરાબર છે, આના શરીરનું જ લોહી પીવા માટે તો હું તરસ્યો છું. ક્યારેક એમ લાગે છે જેને તમે હૃદયમાં અકબંધ રાખ્યા હતા ને એ જ દીકરો મોટો થઈને ક્યારેક તમારું હૃદય બંધ કરી નાખતો હોય છે, જેની સાથે તમારી લોહીની સગાઈ હોય છે એ જ ભાઈ ક્યારેક તમારું લોહી પીવા તૈયાર થઈ જતો હોય છે. આ સંસાર છે જ્યાં સગ્ગો ભાઈ સગ્ગો દીકરો મા બાપને ખતમ કરવા તૈયાર થાય, ત્યાં સિંહ સુવર્ણ બાહુને ખતમ કરવા તૈયાર થાય એમાં શું આશ્ચર્ય છે? સિંહે નિશાન લીધું, છલાંગ મારી, બે પગ નીચે બે પગ સુવર્ણ બાહુના ખભા પર લઈ આવ્યો, પોતાના બે પંજાના 10 નખ દ્વારા સુવર્ણ બાહુની ચામડી ચીરી નાખી, લોહીના ફુવારા ઉડ્યા, બે હાથથી ગટર ગટર લોહી પીવે છે અને એમના માંસ તમે જેમ જામફળ ખાવ એવી રીતના સુવર્ણ બાહુના શરીરનું માંસ આ સિંહ ખાઈ રહ્યું છે. મહાત્માએ શું કર્યું છે? મહાત્માએ સાધનામાં ઉભા ઉભા જગતના સર્વ જીવોને તારવાની ભાવના કરી છે અને ભાવનાના પ્રભાવે અને વિસ્થાનકની સાધનાના પ્રભાવે એમણે ત્યાં ને ત્યાં તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે. આયુષ્ય પૂરું થયું, મહાત્મા સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા, સુવર્ણ બાહુ 10મા દેવલોકમાં ગયા અને સિંહ મરીને 4થી નરકમાં. બે વ્યક્તિ ભેગી થયા પછી જો સાચો પ્રેમ હોય તો બંને સાથે ઉપર આવે છે અને જો દ્વેષ હોય તો બે વચ્ચે આભ અને જમીનનું અંતર પડી જતું હોય. સિંહ મરીને 4થી નરકમાં, સુવર્ણ બાહુ 10મા દેવલોકની અંદર, 10મા દેવલોકમાં 20 સાગરવનનું આયુષ્ય કાળક્રમે પસાર થઈ રહ્યું છે ધીરે 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 અને એમાં છેલ્લા 6 મહિના બાકી છે. આજથી લગભગ 2900 વર્ષ પહેલાની આ ઘટના છે. ભગવાન પાર્શ્વનાથનું આત્મા 10મા દેવલોકની અંદર દિવ્ય સુખો અનુભવી રહ્યું છે અને એક દિવસ આ પુણ્યાત્માની નજર પડી છે. 6 મહિનામાં જ મારું ચેવન થવાનું છે, મારે ક્યાં જન્મ લેવાનો છે? વારાણસી નગરી, કાશી દેશ અને વારાણસી નગરી. વારાણસી તો નરેન્દ્ર મોદીએ લઈ લીધું છે,